नमस्कार विद्यार्थी मित्रों, હું સુતેજસ અને તમે જોઈ રહ્યા છો હરિદર્શનની સામાજિક વિજ્ઞાનની વિડિયો સિરીઝ. બરોબર, તો હવે આપણે એમાં ઘણા બધા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ ચાલુ છે. એમાં ઘણા બધા પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છે. બરોબર, તો હવે પછીનો પ્રશ્ન એટલે કે મધ્યકાલીન સ્થાપત્ય વિશેનો માહિતી આપો. બરોબર, તો સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે મધ્યકાલીન શબ્દ એટલે શું. મધ્યકાલીન એટલે શું? બરોબર, તો ભારતના ઇતિહાસના ત્રણ ભાગ પાડવામાં આવે છે. બરોબર, એક પ્રાચીન, બીજો છે મધ્યકાલીન અને ત્રીજો છે આધુનિક ભારત. બરોબર, તો ભારતના ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે તે. બરોબર, એટલે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, એક પ્રાચીન, એક મધ્યકાલીન અને ત્રીજો છે આધુનિક. બરોબર, તો આ અંગ્રેજો જે આવ્યા છે એ બધા આધુનિક ભારતના છે. તો મધ્યકાલીન ક્યાં? તો અકબર છે, જહાંગીર છે, બધા એવા રાજા છે મધ્યકાલીન યુગના આવે. બરોબર, પછી પ્રાચીનમાં કેવા આવે? તો આપણે સિંધુ ભૂમિની સંસ્કૃતિની આપણે જોઈ છે. આવો, ઈસવીસન પૂર્વની જે વાત છે એ બધી પ્રાચીન ભારતમાં આવે. બરોબર, તો આપણે જોઈ લીધું કે મધ્યકાલીનમાં શું આવતું. તો અકબર રાજા, જહાંગીર રાજા છે, પછી શાહજહાં છે, પછી રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ, જે તે સમયમાં થઈ ગઈ મધ્યકાલીન યુગ કહેવાય. બરોબર, તો મધ્યકાલીન સ્થાપત્ય વિશે માહિતી આપો. તો કે આ જે મધ્યકાલીન યુગના રાજાઓ થઈ ગયા, તો એ રાજાઓએ કંઈક ને કંઈક નિર્માણ તો કરાવ્યું છે પોતાના રહેવા માટે. મહેલો છે, મિનારાઓ છે, અલગ અલગ તળાવો છે, કંઈક ને કંઈક મંદિરો છે, અલગ અલગ કંઈક તો બાંધકામ કરાવ્યું હશે. તો સમગ્ર મધ્યકાલીન યુગનું આપણે માહિતી મેળવવાની છે. મધ્યકાલીન સ્થાપત્ય યુગની માહિતી આપો. એમાં અલગ અલગ પાંચ મુખ્ય પોઈન્ટ આપેલા છે. બરોબર, એટલે એના પરથી આપણે જોઈશું. બરોબર, ઈ કેવા વિસ્તાર વાઇઝ પોઈન્ટ આપેલા છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે મધ્ય યુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, ધર્મશાળાઓ વગેરે બાંધકામ કરવામાં આવ્યા હતા. એટલે કે મધ્ય યુગમાં કેવા બાંધકામ થયું હતું? તો મસ્જિદ આવે. મસ્જિદ તો તમે બધા જોઈ જોઈ કેવી રીતના મિનારા. તો આપણે મિનારા કેવી રીતના? તો તાજમહેલ છે, તાજમહેલની ચારે બાજુ બરોબર ચાર ઊંચા સ્તંભ, બરોબર, એને મિનારા કહેવાય. દીવા દાંડી કેમ જોઈ છે આપણે? એવી એને ભાષા એવું છે, પણ મોમેડીના કે મુસ્લિમ સમાજ છે એની ભાષામાં આપણે મિનારા કહીએ. બરોબર, મિનારા છે. પછી શાહી મહેલો, મહેલો વિશે તમને ખબર એવી રીતે, પુલો, તળાવો અને ધર્મશાળા. બરોબર, આવું આવું બાંધકામ કરેલું હતું ત્યારે, તો મધ્યકાલીન યુગમાં. બરોબર, પછી નંબર છે કોને કરાવ્યું એની પણ કઈ માહિતી આપે છે. કુતુબદ્દીન ઐબક. કુતુબદ્દીન ઐબક કોણ હતા? તો જ્યારે આપણે મુઘલ યુગ ચાલુ થયો, મુઘલ યુગ ની પહેલા સલ્તનત યુગ હતો. બરોબર, આ કે મૌર્ય યુગ, પછી ગુપ્ત યુગ. બરોબર, તો એવી રીતના સલ્તનત યુગ આવ્યો હતો. એટલે ગુપ્ત યુગ પૂરો થયો ને પછી સલ્તનત યુગ આવ્યો. એટલે સૌથી પહેલા મૌર્ય યુગ, પછી ગુપ્ત યુગ, પછી સલ્તનત યુગ, પછી મુઘલ યુગ આવ્યો. મુઘલ યુગ પછી શું આવ્યો? અંગ્રેજોનો સમય આવ્યો. બરોબર, તો આ લાઈનમાં છે. કુતુબદ્દીન ઐબક છે ને એ સલ્તનત યુગના પહેલા રાજા હતા. બરોબર, એટલે કુતુબદ્દીન ઐબક એ સલ્તનત યુગની શરૂઆત કરી હતી. બરોબર, કુતુબદ્દીન ઐબક એ દિલ્હીમાં સ્થાપના કરી. કોની? તો કે સલ્તનત યુગની. બરોબર, એ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ કુતુબદ્દીન ઐબક દિલ્હીમાં કુતુબ મિનાર, હવે આપણે દિલ્હીમાં આપણે ગેટ જોઈ છે. બરોબર, દિલ્હી ગેટ આપણે ગમે સિરિયલ જોતા હોય કે દૂરદર્શન નો પિક્ચર જોતા હોય તો ગમે ત્યાં દિલ્હી ગેટ આવતો હોય, એ રીતે મુંબઈ ગેટ આવતો હોય. બરોબર, તો દિલ્હી ગેટ છે એની જેમ જ કુતુબ મિનાર છે, લાલ કિલ્લો છે, એ બધું દિલ્હીમાં જોવાલાયક સ્થળ છે. તમે ક્યાંક ઊંચો આમ સ્તંભ જોયેલો હશે. બરોબર, અને ક્યાંક આપણે નવમા ધોરણ કે આઠમા ધોરણ માં પણ આવી ગયો છે. તો એ કુતુબ મિનાર છે એ તમે સાંભળ્યો છે. તો કુતુબ મિનાર ની નિર્માણ કોને કરાવ્યો? તો કે કુતુબદ્દીન ઐબકે. તો આપણે આ યાદ રાખવું જોઈએ. તો કુતુબ મિનાર ક્યાં આવેલું છે? તો તેની સામે દિલ્હી. તો આપણે જોડકા તરીકે પાછું પૂછાઈ જાય કુતુબ મિનાર અને સામે સાહેબ દિલ્હી. બરોબર, તો કુતુબ મિનાર એવી રીતે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ, બરોબર, એ પણ દિલ્હીમાં આવેલી છે. એટલે આ બંને છે એનું નિર્માણ કોને કરાવ્યું છે? કુતુબદ્દીન ઐબકે. બરોબર, પછી નંબર છે નામની મસ્જિદ બંધાવી હતી કેમ? ભાઈ દિનકા ચોપડા.
બરોબર આ એક મસ્જિદ નું નામ આપેલું છે એને મુસ્લિમ સમાજ ની દ્રષ્ટિએ એટલે કે એની ભાષામાં કેમ આપણે હિન્દુ ની ભાષા હોય એ રીતે આપણે મંદિર ના નામ આપતા હોય એવી રીતે એના મસ્જિદ ના નામ થાય દિનકા ઝોપડા બરોબર એ ક્યાં આવેલી છે લોકો ભાઈ ઈ રાજસ્થાન ની અંદર આવેલી છે બરોબર આ બંને છે કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ ની દિલ્હી માં આવેલી છે અને થાય દિનકા ઝોપડા ક્યાં આવેલી છે અજમેર અજમેર ક્યાં આવે રાજસ્થાન ની અંદર આવેલી છે તો આ ત્રણેય વસ્તુ નું નિર્માણ કોને કરાવ્યું તો કુતુબ દીન એ બગે બરાબર પછી નો આપણે પોઈન્ટ નંબર 2 બંગાળ વિશે નો અભ્યાસ કરવાનો છે આ તો દિલ્હી દિલ્હી રાજસ્થાન નો હવે બંગાળ બરાબર તો બંગાળ રાજ્ય માં એટલે કે આપણે પશ્ચિમ બંગાળ બોલીએ છીએ ને બરાબર તો એ બંગાળ રાજ્ય ની અંદર પંડુવા નામના સ્થળે એટલે સ્થળ નું નામ એક પંડુવા છે હવે આપણે કે આવું નામ શું કામ રાખ્યું છે આપણે ગુજરાત ની અંદર રાજકોટ કઈ અમદાવાદ કઈ ભાવનગર કઈ તો ત્યાંના બંગાળ ના લોકો વિચારતા છે કે આવું રાજકોટ શું નામ રાખ્યું છે તો એવી રીતના આપણે બંગાળ રાજ્ય ની અંદર પંડુવા નામ હોય એ લોકો નું લોકલ નામ હોય એટલે એને આવું રાખે બરોબર આપણે આપણી રીતે રાખી તો પંડુવા નામના સ્થળે અદીના મસ્જિદ બરોબર તો પંડુવા નામના સ્થળે કેવું કેવું મસ્જિદ આવેલી છે તો અદીના મસ્જિદ છે જલાલુદ્દીન શાહ નો મકબરો છે બરોબર એટલે જલાલુદ્દીન કોણ હતા તો એક રાજા તરીકે ધારો કે આ કુતુબદીન એબક છે એના પછીના વંશોજમાં જલાલુદ્દીન એ જલાલુદ્દીન શાહ થઈ ગયા એટલે કે એના પછીના વંશોજમાં આ જલાલુદ્દીન રાજા થઈ ગયા બરોબર તો એનો મકબરો મકબરો એટલે શું યાદ કરો ક્યાંક તમે નામ સાંભળ્યું હશે મકબરો એટલે તાજમહેલ 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 છે ને એક પ્રકારનો મકબરો છે બરોબર તાજમહેલ છે ની નિશાની છે તો કે મુમતાજ ને એની સબ રાખી માથે ગોળ ગુંબજ જેવું બને એટલે ગોળ ગુંબજ જેવું બનાવે એને મકબરો કહેવાય કે ભાઈ એની સબ ને રાખી માથે ગોળ ગુંબજ બનાવે એને મકબરો કહેવાય બરોબર તો આ જલાલુદ્દીન શાહ મરી ગયા હોય મૃત્યુ પામ્યા હોય તો એના પછી એના જે વાઇફ છે અથવા એના એના પછીના વંશજો છે તો એના પપ્પાના નામે કે દાદાના નામે શું બનાવતો મકબરો બનાવતા હતા બરોબર તો કોઈ મકબરોની સ્થાપના આ મકબરો બનાવ્યો હતો પછી નો છે તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ પણ કરાવ્યું હતું તાંતીપાડા બરોબર એક આપણે થોડું વિચિત્ર લાગે તાંતીપાડા એટલે શું પણ એ ત્યાંનું બંગાળના લોકલ નામ છે એટલે એવું થોડું નામ હશે અલગ છે બરોબર તો દાંતીપાડાની મસ્જિદનું નિર્માણ પણ કરાવ્યું હતું બરોબર પછીનો પોઈન્ટ છે જોનપુર હવે જોનપુર વિશેનો આપણે એટલે આ કેવી રીતના બંગાળ વિશે આપણે અભ્યાસ કરીએ એવી રીતના જોનપુર વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે જોનપુર ક્યાં આવે તો લગભગ બિહાર ની અંદર આવે છે જો હું સ્ટેટ ન કરતો હોય તો ત્યાં લગીમાં જોનપુર બિહાર ની અંદર આવે છે બરોબર તો જોનપુરમાં તુર્કી સુલતાનોએ અટારા મસ્જિદ ને નિર્માણ કરાવ્યું હતું એટલે કે ભાઈ તુર્કી સુલતાન બરાબર તો આ તુર્કી એટલે કયું તો અત્યારનો તુર્કી દેશ છે કે પાકિસ્તાન ની થોડા તમે આગળ જાઓ ને કઈ તુર્કી દેશ છે બરાબર તો તુર્કી સુલતાન નો અસલ શું મુસલમાન હોય બરાબર એટલે તુર્કી સુલતાન હવે જે આપણે હિન્દુ હોય ને એમાં આપણે રાજા કહે મોમેડી એટલે કે મુસલમાન હોય એમાં શું કહે સુલતાન બરાબર તો કે આપણે જે રાજા કહે એવી રીતે મુસ્લિમ સમાજ શું કહે એના રાજાને સુલતાન બરાબર તો કોઈ તુર્કી ના સુલતાન હોય એ શું બનાવ્યું હતું અટાલા મસ્જિદ આપણે યાદ રાખવું જોઈએ કેમ કે આપણે આરામથી યાદ રહી જશે તુર્કી સુલતાને શું બનાવ્યું હતું અટાલા મસ્જિદ બંધાવી હતી અને તેના ગોળ ગુંબજ ની આસપાસ સુંદર કલાત્મક જાળીઓ આવેલી છે આ શું કામ આપણે ભણવામાં આવે છે કે ભાઈ એની જે મકબરો બનાવ્યો બરોબર એની મકબર અને મસ્જિદમાં તમે ગમે મસ્જિદ જોતા જોજો તો આ રીતે મકબરા ટાઈપ હોય છે અને બાજુમાં આમ થોડાક સ્તંભ પર હોય છે કે મિનાર જેવું બાંધકામ કરાવેલું હોય છે બરોબર તો આ જે અટાલા મસ્જિદ છે અટાલા મસ્જિદ ની બાજુ અટાલા મસ્જિદ ની અંદર ગોળ ગુંબજ બનાવ્યો બરાબર એ ગોળ ગુંબજ ની આસપાસ શું છે કલાત્મક જાળીઓ બનાવેલી છે તો બરાબર આપણે જોનપુર માં યાદ રાખવાનું અટાલા મસ્જિદ બરાબર પછી નો પણ છે એની દિવાલો અને છત પર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે એટલે કે જે ગોળ ગુંબજ છે એની આસપાસ તો જે રીતના જાળી છે એવી રીતે એની છત ઉપર અને દિવાલો ઉપર એટલે કે ગોળ ગુંબજ ની ફરતે અને છત ઉપર બરાબર તો કમળ સહિત હિન્દુ સમાજ નો પણ એક ચિહ્ન આપેલા છે એટલે કે કમળ સહિત ની વિવિધ
भारतीय आकृतियों निर्माण करेलो हतो। पछी नो पण छे माळवा। माळवा के आगे मध्य प्रदेश में, बराबर। माळवा के आगे मध्य प्रदेश की अंदर आवे छे। अत्यारे नो मध्य प्रदेश राज्य छे एनी अंदर माळवा आवे, बराबर। तो माळवा नी अंदर शुं छे? तो सुल्तानों ने रचना। तो पाछो एक सुल्तान એટલે પછી એક તો મેં તમને શું કીધું સુલ્તાન નો કોને કહેવાય? તો કે સુલ્તાન નો આપણે હિન્દુ લોકો રાજા કહે, એ રીતના મુસ્લિમ સમાજ શું કહે? તો કે સુલ્તાન, બરાબર। સુલ્તાનો ના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશેષ શૈલી જોવા મળે છે। એટલે ઈસામીમાં જે સુલ્તાનો એટલે કે રાજાઓ થઈ ગયા તો પોતાના રક્ષણ માટે શું કરતો? તો વિવિધ લગભગ માંડુ વિસ્તાર છે, બરાબર। માંડુ વિસ્તાર નું નામ છે માંડુની ઇમારત, એટલે કે માંડુ વિસ્તાર ની ઇમારતો ની વિશેષ શૈલી જોવા મળે છે। પોતાના રક્ષણ માટે શું કરતા? તો અલગ અલગ દીવાલો બનાવતા, બરાબર। પોતાના રક્ષણ માટે એટલે ઇમારતો બનાવતા, બરાબર। તો એ વિશેષ શૈલી જોવા મળે છે, એટલે વિશેષ શૈલી માં જોવા મળે, એટલે જે બધા દીવાલો બનાવે છે કે ઇમારતો બનાવે છે એના કરતા આ લોકો એ માળવાની માંડુની જે ઇમારતો છે એ અન્ય કરતા અલગ છે, બરાબર। દરવાજો એટલે મંદિરનો પ્રવેશ દ્વાર, બરાબર। આના આગળ જ આપણે
વિડિયો માં આપણે ગોક્રોમ વિશે આટલા કી માહિતી જોઈ લીધી છે. તો હવે ગોક્રોમ તથા કલાત્મક એટલે કે જે જે ગોક્રોમ છે ને આની બાજુ કે એની દીવાલ ઉપર શું તે કલાત્મક નકશીકામ કરાવેલું છે બરાબર. તો આ આપણે જોઈશું. તો મધ્યકાલીન યુગમાં સ્થાપત્ય જે છે મધ્યકાલીન યુગમાં જે તે રાજા થઈ ગયા એને અલગ અલગ શહેરના રાજાઓએ અલગ અલગ કંઈક ને કંઈક બાંધકામ કરાવ્યું હતું બરાબર. તો આના વિશેની આપણે થોડો ઘણો જે તે વિસ્તાર વિશેના માહિતી લીધે ધારો કે અહીં દિલ્હીના લીધા અહીં બંગાળના લીધો જૌનપુરના લીધા એ રીતના માળવાના લીધા અને અન્ય પ્રાંતો લીધા અન્ય અન્ય અલગ અલગ જગ્યાએ આ ઇમારતો છે બાંધકામ છે મિનારા છે મહેલ છે તળાવ છે પુલો છે વગેરે વિશેની આપણે માહિતી લીધી બરોબર. તો હવે પછીના વિડીયોમાં કંઈક નવા પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.